રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા માંગ. કોરોના સંક્રમણ વચ્ચે શાળા સંચાલક મંડળે કરી માંગ. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આશ્ચર્યજનક માંગ કરી. ધોરણ 1-8 વર્ગ ફરી શરૂ કરાય તેવી માંગ કરી છે. માર્ચ મહિનામાં પરીક્ષાઓ આવી રહી છે. સંચાલકો ફરી ઓફલાઈન શિક્ષણ કાર્યને શરૂ કરવા માટેની મંજૂરી માંગી રહ્યા છે. સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે ફરી એકવાર ઓફલાઈન વર્ગ શરૂ કરાય. ઓનલાઈન પર ગૌરવ જોડાઈ ગયા છે. ગૌરવ, ફરી એકવાર ઓફલાઈન વર્ગ શરૂ કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે, તેમના લઈને શું રજૂઆત કરવામાં આવી છે? ક્યાંથી ગુજરાત સ્વનિર્ભર મહામંડળ દ્વારા ફરી એક વખત ઓફલાઈન શિક્ષણ છે તે શરૂ કરવાની માંગ છે તે કરવામાં આવી છે. કારણ કે માર્ચ મહિનાથી પરીક્ષાઓ છે તે શરૂ થઈ રહી છે અને હવે કોરોનાના કેસ છે તેમાં પણ ઘટાડો છે તે નોંધાઈ રહ્યો છે. જોકે આ જે તેમની માંગ છે તે આશ્ચર્યજનક છે. કારણ કે ધોરણ 1-9 ના જે વિદ્યાર્થીઓ છે તે હજુ પણ વેક્સિનેટેડ થયા નથી ને તેમ છતાં પણ જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા આ પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે. હવે સરકાર દ્વારા આ માંગને લઈને કઈ રીતના નિર્ણય કરવામાં આવે છે તે પણ ટૂંક એટલું મહત્વનું રહેશે. પરંતુ જે રીતના અત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ છે તે આવી રહ્યા છે અને સતત કેસની અંદર વધારો છે તે થતો હતો. છેલ્લા 2 દિવસથી કેસની અંદર ઘટાડો છે તે નોંધાઈ રહ્યો હતો અને ત્યારે હવે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા ધોરણ 1-9 ના જે વર્ગો જે અત્યારે ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ફરી એક વખત ઓફલાઈન અભ્યાસ કરવા દેવામાં આવે તેવી માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. જી જી, બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ. તો ધોરણ 1-8 વર્ગ ફરી શરૂ કરાય તેવી માંગ કરવામાં આવી છે. માર્ચ મહિનામાં પરીક્ષાઓ પણ આવી રહી છે અને આ સંદર્ભે કોરોનાની લહેર આવતાની સાથે, કોરોનાના કેસ વધતાની સાથે ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઈન વર્ગો ફરી શરૂ કરાશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થી અમારી સાથે જોડાઈ ગયા છે સંચાલક બીવી મહેતાજી. આપનું સ્વાગત છે જી 24 કલાકમાં. હાલમાં જે રીતે કોરોનાના કેસમાં ઘટાડો, આજે ક્યાંક આંશિક ઘટાડાના પણ સમાચાર વચ્ચે એવી માંગ કરવામાં આવી છે કે ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવે, કે શું રજૂઆત છે આપની? ખાસ કરીને વર્લ્ડ બેંકના એકેડેમિક ડાયરેક્ટરે પણ વાત કરી કે હવે શાળાઓ બંધ રાખવા એ અતાર્કિક વાત છે. સાથે મહારાષ્ટ્રમાં પણ સ્કૂલો ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત આપણે જોયું છે કે આ જે ત્રીજી લહેર છે એની ઇફેક્ટ સોસાયટી ઉપર, લોકો ઉપર એટલી ઘાતક નથી. સરકાર પણ જુદા જુદા જે નિયંત્રણો છે એને હળવી કરી રહી છે. ત્યારે ખાસ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ થાય તો એનાથી મોટો ફાયદો વિદ્યાર્થીઓને છે, કેમ કે માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં એક્ઝામ્સ આવી રહી છે અને અમે જોયું છે કે બાળકો બહુ મુશ્કેલથી આજે છેલ્લા 3-6 મહિનામાં જે ધોરણ 12-1 સુધીની સ્કૂલો ઓફલાઈન શરૂ થઈ ગઈ હતી એના હિસાબે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ફરીથી ઉત્સાહ, એમના શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક જે ફરીથી એ મેઇન ટ્રેક પર આવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી થઈ રહી હતી અને વિદ્યાર્થીઓ ફરીથી નોર્મલ, બેક ટુ નોર્મલ થઈ રહ્યા હતા. ત્યારે ફરીથી ઓફ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું, જે કરેક્ટ નિર્ણય જે તે સમયે યોગ્ય જ હતો, પણ એના કારણે વિદ્યાર્થીઓ ફરીથી પાછા એ ફરીથી એના ઓનલાઈન મોડમાં આવી ગયા છે. ફરીથી એ જ મુશ્કેલીઓ શરૂ થવા લાગી છે. એમનું ચીડિયાપણું, એમનું એકાંતપણું, એમને મોબાઈલની જે એડિક્શન છે એ આ બધું શરૂ થઈ ગયું છે. જેને ધ્યાનમાં લઈ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માનનીય શિક્ષણ મંત્રીશ્રીને નમ્ર રજૂઆત છે કે કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાથે અને વાલીઓની સંમતિ સાથે ફરીથી ઓફલાઈન એજ્યુકેશન જો શરૂ કરવામાં આવે તો એ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રહેશે, શિક્ષક જગત, શિક્ષણ જગતના પણ વિશાળ હિતમાં રહેશે. પરંતુ સાથે સાથે અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કેસમાં ઘટાડો થયો છે, પરંતુ વાલીઓ વધુ સંક્રમિત થાય, હોમ આઇસોલેટ થઈ રહ્યા છે, તેમાં વાલીઓની ચિંતા વધી રહી છે, તેમના માટે આપ શું કહેશો? વાલીઓની ચિંતા પણ છે એ કારણ નથી, આપણે અમે સમજી શકીએ છીએ. પરંતુ અમે જોઈએ છીએ કે અમે જે રીતે ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરેલું એમાં જે રીતે સ્કૂલોએ કાળજી રાખી, આ ઘણા સ્કૂલોમાં પણ કેસીસ આવેલા છે, નથી આવેલા એવું નથી, પણ મોટાભાગની હિસ્ટ્રી જોશો તો એ વિદ્યાર્થીઓ જે પોઝિટિવ આવેલા એમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી, એમને કોઈને કોઈ પ્રસંગમાં જવાની હિસ્ટ્રી હતી. આ વિદ્યાર્થીઓ અત્યારે પણ છે એ બહાર એક્સપોઝ થાય જ છે. એ લોકો આપ જોઈએ તો કોઈ પણ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જતા હોય કે કોઈ પણ જગ્યાએ હરવા ફરવાના સ્થળોએ જતા હોય કે મેરેજ જેવા પ્રસંગોમાં જતા હોય, એમ બાળકો હવે ખુલ્લાથી બહાર નીકળે છે અને વાલીઓ મોકલે પણ છે, તો સ્કૂલો શું કામ નહીં? અમારા હિસાબે ઘર પછી સૌથી સલામત સ્થળ હોય તો શાળા છે. તો અમે સ્પષ્ટ માની છીએ કે ઘર પછીનું બીજું સૌથી સલામત સ્થળ છે શાળા છે, કેમ કે શાળામાં સિસ્ટમ હોય છે, શાળામાં સ્ટાફ હોય છે, શાળામાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું અમને પણ એટલું જ પ્રેશર હોય છે અને અમને એટલી જરૂરિયાત હોય છે. એટલે અમને એવું લાગે છે કે વાલીઓએ પણ એટલી બધી ચિંતા ના કરવી જોઈએ. હા, 1-5 ધોરણને હજી એકાદ અઠવાડિયું
मानो के 7-8 तारीख थी शुरू करे तो चले, पर 6-7-8 એમને તો મને 6-7-8-9 એમને તો મને એવું લાગે છે કે 1 ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવે તો એ શિક્ષણમાં વિશાળ. બિલકુલ આભાર આપનો, 24 કલાક સાથે વાત કરવા બદલ. અમારી સાથે શાળા સંચાલક જોડાયા હતા, સ્વનિર્ભર શાળા સંચાલક. તેઓ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે હવે જ્યાં કોરોનાની પરિસ્થિતિમાં ઘટાડો થયો છે, કોરોનાના કેસ જો ઘટી રહ્યા છે અને આ વચ્ચે જે ધોરણ 6-9 વિદ્યાર્થીઓ છે તેઓને ફરીથી શાળાએ બોલાવવા અમે ઈચ્છી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. સાથે સાથે ઓનલાઈન અભ્યાસની અંદર જેટલો ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે છે તેટલું નથી આપતા તેવા કારણો પણ દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે તમામ SOPના પાલન સાથે અમે અભ્યાસ કરાવીએ છીએ. કેટલીક શાળાઓની અંદર એવા કેસ બન્યા છે કે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, પરંતુ આ સાથે સાથે બાળકો સામાજિક કેટલીક જગ્યાઓ પર પણ જતા હોય છે અને બહાર પણ નીકળતા હોય છે, તો માત્ર શાળાએ જ કેમ નહીં, આ સવાલ પણ પૂછ્યો છે. સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.